છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના માકણી ગામની મહિલાઓ રેત માફિયાઓના ત્રાસથી ત્રાહિમામ પુકારી ઉઠતા રણચંડી બનેલી મહિલાઓ રેતીની લીઝો પર ત્રાટકી હતી અને રેતી ભરીને જતી તમામ ટ્રકોને રોકીને રેતી રસ્તામાં જ ખાલી કરાવી લીધી હતી। લીઝ માલિકો તેમજ બે જવાબદાર અધિકારીનો હુરિયો બોલાવીને વિવિધ સૂત્રોચ્ચાર કરીને સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપીને લીઝો બંધ કરાવવા માટે આવેદન આપ્યું હતું અને વહેલી તકે અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી નહીં લે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા વહીવટી બેડામાં ખળભળાટ મચી ગયો છે। બોડેલી તાલુકાના માકણી ગામે રેતીની લીઝો ઉપર થઈ રહેલા આડેધડ રેતી ખનનને લઈને આજુબાજુના ગામોમાં પાણીની તંગી ઊભી થઈ છે, જે બાબતે ગામજનો દ્વારા થોડા દિવસો પહેલા જ રેતીની લીઝો ઉપર ત્રાટકીને રેતીની ગાડીઓ રોકીને જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાંય વહીવટી અધિકારીઓ દ્વારા પોતાની મનમાની ચલાવીને જનતાની રજૂઆતને ધોળીને પી ગયા છે અને રેતી માફિયાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા આવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે રેતી માફિયાઓને ખુલ્લું મેદાન મળી જાય છે, જેને લઈને આજરોજ રણચંડી બનેલી મહિલાઓ દ્વારા રેતીની લીઝો ઉપર હલ્લાબોલ કરીને રેતી ભરેલી તમામ ટ્રકોને અટકાવીને રેતી રસ્તામાં જ ખાલી કરાવી ને રેતીની લીઝો બંધ કરાવવા માટે બોડેલી સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપીને રેતીની લીઝ બંધ કરાવવા માટે ધારદાર રજૂઆત કરી હતી। बे जवाबदार अधिकारीओ सामे कड़क कार्यवाहीनी मांग करवामां आवी छे। जो वहेली तके आ गामोनी जनताने न्याय नहीं मळे तो आवनारा समयमां उग्र आंदोलन करवाना चक्रो गतिमान करवामां आवशे। छोटाउदेपुर थी किरण मोची ने रिपोर्ट। सब्सक्राइब करो फैक्ट फाइंडर न्यूज चैनल ने अने यूट्यूब पर बेल आइकन दबावी समाचारों की तमाम अपडेट मेळवो।